ભારતના દિગ્ગજ બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુ ભલે ગોલ્ડ મેડલ ન જીતી શક્યા હોય, પરંતુ તેઓ બ્રોન્ઝ મેડલ જીતી ગયા છે. બ્રોન્ઝ મેડલ માટેની મેચમાં પીવી સિંધુએ ચીનના શટલર હે બિંગ જિયાઓને હરાવ્યા હતા. આની પહેલા શનિવારે સિંધુ સેમીફાઇનલ મેચમાં વિશ્વના નંબર એક ખેલાડી ચીની તાઇપેના તાઈ જી યિંગ સામે હારી ગયા હતા. બ્રોન્ઝ મેડલ માટેની મેચના પ્રથમ સેટમાં સિંધુએ સતત ચીની શટલરની સામે આક્રમક અંદાજ બતાવ્યો અને 21-13થી આગળ થઈ ગયા હતા. સિંધુ અને જિયાઓ વચ્ચે લાંબી રેલીઓ ચાલી. મેચના બીજા સેટમાં સિંધુએ મજબૂત પકડ બનાવી રાખી હતી. આ મેચ જીત્યા બાદ પીવી સિંધુ ઓલિમ્પિકમાં 2 મેડલ મેળવનારા પ્રથમ ભારતીય મહિલા ખેલાડી બની ગયા છે. સિંધુના મેડલ બાદ ભારતના ખાતામાં 2 મેડલ આવી ગયા છે. એક મેડલ વેઇટલિફ્ટર મીરાબાઈ ચાનુએ જીત્યો હતો. સિંધુએ આ અગાઉ રિયો ઓલિમ્પિક્સમાં પણ સિલ્વર મેડલ જીત્યો હતો. વિશ્વ ચેમ્પિયનશિપ જીતી ચૂકેલા સિંધુની કહાણી સફળતાનું અનોખું ઉદાહરણ છે, પણ તેમને એ સફળતા રાતોરાત નથી મળી. જ્યારે તેઓ 8 વર્ષના હતા ત્યારથી બેડમિન્ટન રમવાની શરૂઆત કરી હતી. તેમના માતા પિતા વોલીબોલના ખેલાડી છે. તેમના પિતાએ વોલીબોલ માટે અર્જુન પુરસ્કાર મેળવ્યો છે. 10 વર્ષની વયે તેઓ ગોપીચંદ એકેડમીમાં આવ્યા હતા અને અત્યાર સુધી ત્યાં જ છે. પીવી સિંધુ એક તેજસ્વી ખેલાડી છે. 2009માં સબ જુનિયર એશિયન બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં કાંસ્ય ચંદ્રક જીત્યા બાદ સિંધુએ કદી પાછું વળીને નથી જોયું. 18 વર્ષની વયે તો સિંધુ વિશ્વ ચેમ્પિયનશિપમાં કાંસ્ય ચંદ્રક જીતી ચૂક્યા હતા અને એવી સિદ્ધિ મેળવનારા પહેલા મહિલા ખેલાડી બન્યા હતા. ત્યારથી લઈને અત્યાર સુધી સિંધુએ અનેક ખિતાબ જીત્યા છે. આ જીતને ભલે 4 વર્ષ થઈ ગયા હોય, પણ ઓલિમ્પિક્સની વાત સાંભળતાની સાથે જ સિંધુનો ચહેરો ખીલી ઉઠે છે. સિંધુનો સમાવેશ માત્ર ભારતની સફળ મહિલા ખેલાડીઓમાં જ થતો નથી, તેમની ગણના સૌથી વધુ કમાણી કરતા ખેલાડીઓમાં પણ થાય છે. ફોર્બ સામે કે 2018માં સિંધુનો સમાવેશ સૌથી વધુ કમાણી કરતા દુનિયાના મહિલા ખેલાડીઓની યાદીમાં કર્યો હતો.